કે જેમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક કેજીમાં વિષય ગુજરાતીમાં આપણે બારે બાર પક્કા શીખી ગયા, બાળક સરી શીખી ગયા અને સ્વર પણ શીખી ગયા. તો હવે આપણે બાકી શું રહ્યું? તો કે સ્વરના ખૂટતા અક્ષરો અને વાક્યો. તો આપણે છે ને આપણી બોર્ડમાં આપેલું છે એ સ્વર છે, બરાબર? તો સ્વરના આપણે ખૂટતા અક્ષર લખવાના છે. શબ્દ લખેલો છે એની અંદર આપણે કયો અક્ષર ખૂટે છે એ કૌંસમાંથી શોધી અને લખવાનું છે. તો બરાબર, અહીંયા ધ્યાન રાખજો. જો ખાલી જગ્યા આપેલી છે એની અંદર અક્ષર લખવાનો છે, બરાબર? ખૂટતા અક્ષર લખો. ખાલી જગ્યા અ ઈ અળ, ખાલી જગ્યા ય ળ, બરાબર? તો અહીંયા શબ્દ બનવો છે, પછી તેમાંથી ખૂટતો અક્ષર શોધી અને શબ્દ બનાવીને લખવાનો છે. તો આમાં ઈ અળ ઈ આવશે, અનિયા અયળ આવે ન આવે. અહીંયા ઈની નીચે, ઈની નીચે છે ને પેલા લીટી કરી દેવાની, પછી ખાલી જગ્યામાં ઈ લખવાનો છે, પછી આપણે શબ્દ વાંચી જાય કે ઈ અળ, બરાબર? એવું ખાલી જગ્યા કૌંસમાં સી અને સી એક છે તો કયો સી આવે? ઋષિમાં ખાલી સી આવે, બરાબર? તો શબ્દ વાંચીએ ઋષિ, ખાલી જગ્યા રાડો. ઓ અને અવયવ, ઓ આવે ના આવે? ઓ આવે તો ઓ રડો, ઓડો એટલે રો. તો ઓ ની નીચે લીટી કરી અને આમાં આપણે ઓ લખવાનું છે. વાંચી જવાનું ઓ રડો, ખાલી જગ્યા ધારો. અમ આવે કે આવે? એ ધારો આવે ન આવે? અંધારો. અ લખવાનો, અણી માટે અનુસ્વાર કરવાનો, બરાબર? અંધારો. ખાલી જગ્યા કૌરી સ, બરાબર? ઓ આવે ના આવે? એ આવે એક વીસ, બરાબર? તો એની નીચે લીટી કરી અને ખૂટતો અક્ષર લખવાનો છે એક વીસ. ખાલી જગ્યા ઠ ગર, કૌંસમાં અ ને આવે, આવે તો કે ના આવે? આવે તો અજગર, અજગર થયો છે ને બધાય. તો અહીંયા આપણે અ લખવાનો અજગર. પછી જો આપણે બધા શબ્દ વાંચી જવાના એટલે વાંચતા આવડી જાય. ઈયળ, ઋષિ, ઓડો, અંધારું, એકવીસ અને અજગર. હવે જુઓ અહીંયા ખૂટતો અક્ષર લખવાનો છે, ખાલી જગ્યા ગતા બી. આવે કે આવે? એ આવે ન આવે? આવે તો આપ ગાડી, આપ ગાડી એટલે ટ્રેન. તો અહીંયા ખૂટતો અક્ષર આપણે લખશું આ, પછી વાંચી જાય આપ ગાડી. હવે ખાલી જગ્યા શીખો, ઓ આવે કે આવે? એ આવે, એ શીખો આવે ના આવે? ઓ શીખો, શીખો એટલે આપણે સૂઈએ ત્યારે શીખું રાખીએ છીએ ને. તો અહીંયા ખૂટતો અક્ષર ઓ, ઓ શીખો, ખાલી જગ્યા ન. ઉ આવે કે આવે? ઈ આવે ન આવે? ઉ આવે ઉન, ઉ આખો ઉ લખવાનો, બરાબર? ઉન, ખાલી જગ્યા સદ. ઓ આવે કે આવે? એ આવે, એ સદ આવે ન આવે? ઓ આવે, ઓ સદ એટલે દવા. તો અહીંયા આપણે ખૂટતો અક્ષર લખવું ઓ. હવે ખાલી જગ્યા રા વટ, અહીં આવે કે અ આવે? અ આવે, અ રાવટ આવે ના આવે? એ રા વટ. તો અહીંયા આપણે ખૂટતો અક્ષર લખવું અય, અય રા વટ. ખાલી જગ્યા ટલો, ઓ આવે કે આવે? અટલો આવે નો આવે? આ ઓ ટલો, ઓટલા ઉપર બેસીએ ને. હવે આપણે શબ્દ બધા વાંચી જાય. જો આ ગાડી, ઓ શીખવું, ઊન, અવસર, એરાવર, કોટલો, આ રીતે જોશ ખૂટતા શબ્દ લખવાના અને વાંચવાના. હવે શું એના? તો કે વાક્ય વાંચો અને લખો. જુઓ આપણે ક, કા, કી, કુ, કૈ, કો, ક, કમ બધા વાક્ય, બધા સ્વરના, બધા મૂળાક્ષરોના આપણે કકાના વાક્ય લખ્યા છે, બરાબર? હવે આ સ્વરના વાક્ય લખીને બધાને સરસ રીતે વાર્તા આવડી જાય. તો આપણે પેલું વાક્ય લખશું. હવે વાક્ય લખતા બધાને આવડે જ છે. બે લીટી નડાવી સરસ રીતે લખવાનું અંકુર. ઈ ડળી ખાયો છે. અંકુર ઈડલી ખાય છે, ઈડલી ખાવાની મજા આવે. હવે
જો બે શબ્દ વચ્ચે એક આંગળીની જગ્યા રાખવાની અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નહીં પછી આખું વાક્ય વાંચી જવાનું અંકુર ઇડલી ખાય છે રૂચા અમૂલ રુદ્ર પીવે છે રૂચા અમૂલ દૂધ પીવે છે તમે બધા દૂધ પીવો છે ને તો કયું દૂધ પીવે છે તો કે અમૂલનું દૂધ પીવે છે અંકિતા ઓરડો સાફો કરે છે અંકિતા ઓરડો સાફ કરે છે ઓરડો એટલે એનો રૂમ વાળીએ ને એટલે ચોખ્ખો કરે છે રૂમ સાફ કરે છે એકતા આકારો દોરે છે એકતા આકારો દોરે છે ઈયળ પાન ખાય છે ઈયળ શું ખાય તો કે પાન ખાય ઈયળ પાન ખાય છે વૈદ ઔષધ આપે છે વૈદ શું આપે દવા ઔષધ એટલે દવા વૈદ ઔષધ આપે છે જો આપણે સરસ રીતે વાક્ય વાંચી લઈએ બધાને વાંચતા આવડી જાય અંકુર ઇડલી ખાય છે રૂચા અમૂલ દૂધ પીવે છે અંકિતા ઓરડો સાફ કરે છે એકતા આકારો દોરે છે ઈયળ પાન ખાય છે વૈદ ઔષધ આપે છે જો બધાએ સરસ રીતે આ રીતે વાક્ય વાંચવાના અને લખવાના ઓકે